એક બનાવ જે ખાસ કે એવો જોઈએ આપના માધ્યમથી અવર રાજકોટના માધ્યમથી, એક શહીદ સૈનિકનો પાર્થિવ દેહ લઈને જવાનો એક આ બહુ અઘરું કામ હોય છે. 100% એ અમારી રેજિમેન્ટને મળ્યું. મારે મારા અમુક જવાનોને લઈને જવાનું હતું. ઝારખંડમાં અંતરિયાળ ગામડા જેવી જગ્યાનું એક ગામ, અમે ત્યાં ગયા. રસ્તો પૂછતા પૂછતા ખબર પડી 50-60 ઘરનું જે ગામડું, બે યુવાનોએ થોડો આગળ સુધી રસ્તો દેખાડ્યો. ત્યાં ગયા, નાનકડી નદી જેવું નહેર જેવું હતું એ ક્રોસ કર્યું. એ ક્રોસ કર્યા પછી સફેદ ટી શર્ટમાં કોઈ એક વ્યક્તિ 55 આસપાસની ઉંમર, એ અમને રસ્તો દેખાડે છે. આગળ આગળ ટ્રકની આગળ આગળ દોડતા દોડતા જાય છે, ઘર સુધી લઈ જાય છે. પ્રોપર માન સાથે અમે એ કોફિનને નીચે ઉતારીએ છીએ. થોડા સમય માટે પરિવારને સોંપવાનું હોય છે, એમની અંતિમક્રિયા પહેલાં એ અમે કરીએ છીએ, જોઈએ છીએ. ત્યારે ખબર પડે છે કે ટ્રકની આગળ દોડતા દોડતા ઉત્સાહ સાથે આંસુના એક ટીપા વગર જે વ્યક્તિ લઈને જતા હતા, એમણે જે ટી શર્ટ પહેર્યું હતું એ એની બટાલિયન, બિહાર બટાલિયનનું ટી શર્ટ. અમારા મનમાં એ પણ હતું ત્યાં જશું તો પરિવારનો પ્રતિસાદ કેવો હશે, ગામનો પ્રતિસાદ કેવો હશે, કે મેં તો મારો નવજુવાન દીકરો આપ્યો હતો અને હવે જો તમે એને કોફિન પાર્થિવ શરીર લાવ્યા છો. પણ બહુ સરસ રીતે એ લોકોએ એ વાતને સ્વીકારી હતી. અને પછી આજુબાજુ પૂછવાથી ખબર પડી કે આ વ્યક્તિ કોણ છે જે બિહાર બટાલિયનનું ટી શર્ટ પહેરીને આમ આગળ આગળ હતા અને બધાનું ધ્યાન રાખે છે. અને ત્યારે અમને જાણવા મળ્યું કે શહીદના પિતા પોતે હતા. આવો દીકરો જ્યારે એમણે ગુમાવ્યો હોય ત્યારે પણ આવું માનસિક સંતુલન રાખનાર જે પિતા હોય, એમ કહેવાય કે દુઃખને પી ગયા